શહેરના મધ્યમાં આવેલી છેલ્લા 85 વર્ષથી બાલ મંદિરથી ધોરણ 8 સુધીનો અભ્યાસક્રમ ધરાવતી શૈક્ષણિક સંસ્થા એટલે માતૃશ્રી જગુભાઈ બાલ મંદિર તથા પ્રાથમિક શાળા તાલીમી તથા અનુભવી શિક્ષિકા બહેનો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. મધ્યમ વર્ગને પોસાય તેવી ફી, દર મહિને વાલી મીટિંગ દ્વારા બાળકોના અભ્યાસ બાબતે ચર્ચા વિચારણા, વર્ષ દરમિયાન આવતા દરેક તહેવારોની ઉજવણી દ્વારા બાળકને ઉત્સવપ્રિય અને સંગઠન તથા સહકારના સંસ્કાર આપવામાં આવે છે. વર્ષના અંતે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો પ્રયાસ કરાય છે. મલ્ટીમીડિયા તથા કોમ્પ્યુટર શિક્ષણની સાથે સાથે વિજ્ઞાનના સાધનો દ્વારા પણ શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણમાં દરેક વર્ગમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. બાલ મંદિરમાં મોન્ટેસરી અને પપેટ દ્વારા નાના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. તો આજે જ પ્રવેશ મેળવી લો માતૃશ્રી ચકુબાઈ બાલ મંદિર પ્રાથમિક શાળા, સરદાર સોસાયટી, ફાયર સ્ટેશનની બાજુમાં, વિસનગર. સંપર્ક કરો 98 98 63 65 29. વિસનગર શહેરના સોસી રોડ ઉપર નગરપાલિકાના ડમ્પિંગ સ્ટેશન ઉપર વારંવાર આગ લાગવાના બનાવથી સ્થાનિક રહીશો ત્રહિમામ પુકારી ઉઠ્યા હતા અને ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના કારણે લોકો પોતાના મકાનમાં રહી શકતા નથી અને બહાર પણ નીકળી શકતા નહોતા અને આ આગ બુઝાવવા માટે લાખો લીટર પાણીનો બગાડ થતો હતો. હવે આવનારા દિવસોમાં વરસાદ આવશે ત્યારે તો પરિસ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા રહેલી છે. આવા માહોલ વચ્ચે રોગચાળો ફેલાય તેવી આ વિસ્તારના લોકોને દહેશત વ્યક્ત કરી હતી અને આ બાબતે આપણા વિસ્તારના ધારાસભ્યશ્રી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને રજૂઆત કરી હતી, જેથી વિસનગર નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ ડમ્પિંગ સ્ટેશન બંધ કરવાનો નિર્ણય લેવાયો છે અને ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે અને આ કચરાના ઢગલાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. અત્યારે તો 5 ટ્રકો અને હિટાચીના મશીનને કામે લગાડીને સતત કામગીરી ચાલી રહી છે અને જેના કારણે નગરપાલિકાના લાખો લીટર પાણીનો પણ બચાવ થશે અને ફતેહ દરવાજા વિસ્તારમાં આવેલા લોકોને પણ છેલ્લા ઘણા વર્ષોથી વારંવાર સળગતા કચરાના ધુમાડા તેમજ ભારે દુર્ગંધથી છુટકારો મળી જશે. નગરપાલિકાના તંત્ર દ્વારા ચાલતી આ કામગીરીથી આ વિસ્તારના રહીશોમાં ભારે આનંદ વ્યાપી ગયો છે. હવે ઘઉંની સીઝન શરૂ થઈ ગઈ છે. તમારા ખેતરના ઘઉં સાફ કરવાની ચિંતા કરશો નહીં. કાંસા સેવા સહકારી મંડળી મશીન દ્વારા ફક્ત 70 રૂપિયામાં 100 કિલો ઘઉં સાફ કરી આપશે અને હા, સેવા સહકારી મંડળી દ્વારા જ 25 કિલો ઘઉંના કટ્ટા બનાવી પડતર ભાવથી વેચાણ ચાલુ છે. તો આજે જ મુલાકાત લો શ્રી કાંસા સેવા સહકારી મંડળી કાંસા. સંપર્ક કરો જયંતિભાઈ પટેલ, મોબાઈલ નંબર 99 87 12 364, કનુભાઈ પટેલ 99 1 39 89 7 65. તો અચૂક મુલાકાત લો શ્રી કાંસા સેવા સહકારી મંડળીની. વિસનગર શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલા માર્કેટના વેપારીઓ દ્વારા પોતાની દુકાનો આગળ દબાણ કરાવવામાં આવતા અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે. જ્યારે શહેરની સીએન કોમર્સ કોલેજ પાસે પણ શાકભાજીના વેપારીઓ દ્વારા આડેધડ રીતે પોતાનો માલ સામાન ગોઠવી દેવામાં આવતા લોકોને અને વાહન ચાલકોને પણ તકલીફ પડે છે અને સામે જ પોલીસ ચોકી હોવા છતાં પણ ટ્રાફિકને અડચણ ઊભી કરતા આ શાકભાજીવાળાને દૂર ખસેડવામાં આવતા નથી. આવી અનેક સમસ્યાઓની રજૂઆત શહેરના જાણીતા વેપારી આગેવાન શ્રી ઈશ્વરભાઈ પટેલ, નેતાએ શહેર પીઆઈ શ્રી ભાવનાબેન પટેલને કરી છે. આજના વિસનગર શહેરની અંદર એટલા બધા ટ્રાફિકની સમસ્યા છે કે લાવારીસ બસ સ્ટેશનના વળોંકની અંદર હરરોજ 9:30 થી 12 વાગ્યા સુધી અમદાવાદના ટ્રાફિક કરતો પણ વધારે પરિસ્થિતિ વિકટ છે. જે TRB જવાનો જે સરકારે મૂકેલા છે, પોલીસે મૂક્યા છે, એ ટોટલી ફેલ ગયેલા છે. વિસનગરની પોલીસ પણ ટ્રાફિક અંગેની ફેલ ગઈ છે. મોબાઈલ વાનની અંદર ખાલી ઓટા જ મારવાના થાય છે. એક પણ માણસ કોઈ વિસલ મારતો નથી. એમની પાસે માઇકની વ્યવસ્થા કે ફલાણા નંબરની ગાડી હવે રસ્તા વચ્ચે છે તો એ એમની ફરજનો ભાગ છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર
આ બધા સિટીમાં આપણે જોઈએ છીએ તો ભાઈ આ ગાડી વચ્ચે ઉભી રહી છે, નકર તરત ખેંચી જવાની પદ્ધતિ છે. કેટલા કોઈ મેમા બી નહીં આપવાના, ખાલી રિક્ષામાં પોલીસ સ્ટેશનની સામેની આપણી પરિસ્થિતિ જુઓ તો એટલી ડેન્જર છે. લેખિત વેપારી મહામંડળના લેટર પેડ ઉપર ઋષિકેશભાઈ મિનિસ્ટર અને ધારાસભ્યશ્રીને પણ આપ્યું છે, નગરપાલિકાના ચીફ ઓફિસરને આપ્યું છે, પત્રકારોને પણ મેં આપ્યું છે, ગામના વેપારી મહામંડળને પણ જાણ કરી છે. આ પરિસ્થિતિની અંદર લોકો એટલા કંટાળી ગયા છે, આ ગરમીમાં અડધો અડધો કલાક સુધી ટ્રાફિક સમસ્યા ના નીકળે, લોકોની એટલી મુશ્કેલી છે કે ના પૂછો વાત ન કલ્પી. પછી અમારે ડીએસપી આગળ કે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવી પડે એ બરાબર વ્યાજબી વાત નથી. જે કોઈ સ્ટાફ છે ને એક્શનથી કામ લેવાનું કરશે બેન, તો જ તમારે કામ લાગશે. પીઆઈને મારી બહુ જ વિનંતી છે કે આપ જુઓ તો ખરા પરિસ્થિતિ કે શું સ્થિતિ છે. આપને સમય નહીં હોય પણ આ શહેરમાં પછી કોઈ અણબનાવ બનશે, મારામારી થશે ટ્રાફિકના કારણે, લાવારીસ દરરોજ મારામારીને તોફાનો થાય છે, અસામાજિક તત્વોનો અડ્ડો છે. આપ જુઓ તો ખરા, પત્રકારની ગાડી ઉપર હુમલો કર્યો, ગાડી તોડી નાખી, કાચ ફોડી નાખ્યા, અને એવા લુખાઓ આ ગામમાં વધી ગયા છે કે ન પૂછો વાત. એટલે સમસ્યાને દૂર કરવા માટે આપની ગાડી કે જે કંઈ મોબાઈલ વાન ફરતું હોય તો એને સૂચના આપો કે તમે આ જાહેરમાં ગાડી ઉભી એની એક્શન લો, આરટીઓમાં મોકલી દો નંબરો પ્રિન્ટ કરીને કે આ ગાડી વચ્ચે છે, પ્રિન્ટ કરી મેમો આપી જવો પડે. એટલે આ પરિસ્થિતિ છે. આ નહીં કરવાનો અકસ્માત મોટો થશે એ તો આખું ગામ બંધ થઈ જશે, આવું મને દેખાઈ રહ્યું છે. એટલા માટે હું કડક શબ્દોમાં કહું છું કે તાત્કાલિક એક્શન લો, લોન લો. જમે તો કોઈ ચમરબંધી આવે તો રાજકીય રીતે એવું ના માનજો. આ શહેરની સુખાકારી માટે, વેપાર ધંધાની અંદર લોકોને અવગત ના પડે, ટ્રાફિક માટેની સમસ્યાને દૂર કરવા માટે સિવિલ હોસ્પિટલમાં પણ મોટી જગ્યા છે. પાછળના એમએન કોલેજ રોડ ઉપર શેખ ગોવિંદ ચકલાથી મોડી, ત્રણ દરવાજાથી મોડી પાછલો બધો જ રસ્તો ખાલી છે, તો લોકો પાર્કિંગ કરે. જાહેરાત કરો નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખશ્રી, આ કરવા જેવું કામ છે. વેપારી મહામંડળની જે ચિંતા હતી અમે વ્યક્ત કરી છે, આપ તાકીદે ઉકેલ કરો અને આપને સંતોષ થાય. બાકી બધા પોલીસ સ્ટેશનમાં આવી મીઠી મીઠી વાતો કરે છે, એવું બધું ના કરો બહેનજી. આપની એક જવાબદારી છે, સરસ ચલાવો સરસ ચલાવો, પણ એવું ના રાખો. પોલીસના કાયદાના અનુસાર એક્શન લેવી જ પડશે, લેવી જ પડશે, લેવી જ પડશે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034, અલ્પેશ બારોટ 93774-26544, વિસનગર કે ન્યૂઝ.